Thank you.
Kelurahan Pusokarya Sejahtera Pembina Baru Kedari Amsat Imam Kupatero Emang dengan Mokusman Rati Hadis Wadat Kelurus Selman Kelurus Kunci Kelurus Sisi Tora Pati Sin Nair Pancikalan Ek Pati Shamosaw 1967 Yad Awe Sih Kejari Ahimad Nagar Pakta Yang Dendol Jatuh Koi Society Nati Sau Pratam Baat અહીંયા માવી નગર સોસાયટી બની અને એના ભાગરૂપ સરાઉન્ડિંગ આખો એરિયા કે જે હું માનું છું 10 કિલોમીટર સરાઉન્ડિંગ એરિયા છે એનું નામ આખો માવી નગર એરિયા પડી ગયું છે જેથી અમારે સ્થાનિક મુમુક્ષુઓએ રહેતા હોય એને પણ ઘણી વાર માવી નગર આવવું હોય તો બીજું એડ્રેસ આપવું પડે છે એવું પૂછતા સર એકદમ સર્વવ્યાપક નામ માવી નગર જે એરિયા પડ્યું એ પૂજ્ય ગુરુદેવજી દ્વારા પ્રતિષ્ઠા ત્યાં બાદ જ પડ્યું છે પૂજ્ય ગુરુદેવજી અંબાનગર પધારેલા છે એક વારની પ્રતિષ્ઠા એમની ઉપસ્થિતિમાં થઈ હતી ત્યારબાદની પ્રતિષ્ઠા એમની અનુસ્થિતિમાં થઈ હતી પરંતુ પૂજ્ય ગુરુદેવજીની અનુસ્થિતિ ક્યારે મહેસૂસ થઈ નહોતી કારણ કે એમના જ દ્વારા તૈયાર થયે અમારા મંડળના વિદ્વાન આદરણીય મોરબી પંડિત શ્રી મીઠાભાઈ મહેતા કે જેઓ શ્રી ઘણો ખરો સમય સંગત રહી આ તત્વદર્શ કરતા હતા અને તેનું રસાપાન કરીને અહીંયા મંડળમાં બધાને રસાપાન કરાવતા હતા એ જ અવિરત ધારા ચાલુ રહી અને એના ભાગરૂપ મોરબી મીઠાભાઈના પુત્ર સુપુત્ર આદરણીય પંડિત શ્રી ગંગેભાઈ પણ એ જ રીતે તૈયાર થયા અને આજ સુધી જ્યારથી શરૂ કરી મીઠાભાઈની હાજરીમાં એમને પ્રવચનની શૃંખલા ચાલુ કરી ત્યારથી લઈને આજ સુધી એમના પ્રવચન અવિરત ચાલે છે મંડળના સભ્યોને ઉત્સાહ પહેરે છે તત્વની વાત કરે છે આજે તો એ ફક્ત હિંમતનગર યા ગુજરાત પૂરતા સીમિત ન રહેતા ભારતભરમાં પ્રતિષ્ઠાના નિર્દેશક તરીકે હાજર રહી અને બધા એને ધર્મલાભ કરાવે છે હવે એમના માર્ગ જવાથી સ્થાનિક માનીશોને થોડો ગેરલાભ જરૂર થાય છે પરંતુ વધુ લાભ થતો હોય તો આપણે થોડું નુકસાન સહન કરી લઈએ એ રીતે મંડળના ભાઈઓ પણ એમને ખેલગીરીપૂર્વક રજા આપે છે અને હું માનું છું કે અડધો વર્ગ સહિત એના એ ભાગ છે પરંતુ એ એક ગતિવિધિથી પુષ્કળ માહિતગાર રહે છે અને અમને અહીંયા ગાઈડ કરે છે આજે યાત્રા સંઘના ભાગરૂપ આપ સર્વે પધારા ત્યારે કીર્તિભાઈ ચોપાલિયા અને ડૉક્ટર પારસભાઈ જોશી દ્વારા અમને મેસેજ આપવામાં આવ્યો તો અમે બધાઈએ છીએ અમને ખૂબ આનંદ થયો આપ શ્રી આજે ચેતનધામ દહેગામ રખિયા અને ફતેપુર અહીં જઈને આવ્યા એનું એક વિશેષ મહત્વ એ છે કે જ્યાં જ્યાં પૂજ્ય ગુરુદેવ શ્રી ત્યાં ગયા છે પધરાની થઈ છે એની ત્યાં ત્યાં આપ શ્રી દર્શન કરવા પધાર્યા છો આપ શ્રી નહીં સારા મુમુક્ષુ સમાજના કોઈ મુમુક્ષુ એવો નહીં હોય જ્યાં ગુરુદેવ શ્રી પધાર્યા હોય ને યાત્રા કરવા જવાની મહેનત થાય પોતે ગુરુદેવ શ્રી અહીંયા 15 દિવસ રોકાયા એટલો બધો ધર્મલાભ બધાએ લીધો મંડળે ત્યાર પછી વિકાસની જે હરણ ફાટ વધી છે તેનો એક ઘેડેલમો ભેટ આપવા માગું છું 1967માં જ્યારે પંચકરાની પ્રતિષ્ઠા થઈ ત્યારે સ્વાધ્યાય મંદિર નહોતું મંદિરમાં મોરબી મીઠાભાઈ સ્વાધ્યાય કરાવતા હતા ત્યારબાદ અહીંયા સ્વાધ્યાય મંદિર બન્યું આજે આપ જોઈ શકો છો મંદિર પ્રાંગણમાં અમારે 16,000 સ્ક્વેર ફીટ ખુલ્લી જગ્યા છે જેનો અમે અવારનવાર મૂળ સમાજને એકત્ર કરી ધર્મલાભ લઈએ છીએ અને ધર્મલાભ આપીએ પણ છીએ બીજું અમે ત્યારબાદ આજે જ્યાં ભોજન લીધું હતા તે સાંજે એ વાડી દિગંબર જૈન વાડી કહાન વાડી છે આપણે ગુરુદેવના નામથી સંમેલિત છે કહાન વાડી જેમાં અમારે 7 એસી રૂમ છે બેન્કેટ હોલ છે અને સામાન્ય રીતે 600 માણસ ભોજન લઈ શકે આરામથી એટલે અમારો બીજો કોઈ હેતુ નથી પણ મોક્ષુ સમાજનો કોઈ પણ મોક્ષુ એના ઘરે આવે સામાજિક પ્રસંગ વ્યવસ્થિત રીતે અને ઓછા ભાડામાં ઓછા ખર્ચે ઉજવી શકે એ ભાવના અમારા મોરબી મીઠાભાઈના પરિવારની હતી એમને એમના પરિવારના 40 પુત્રો અહીંયા સંલગ્ન રહી અથાયુક્ત ભાવો આપી આગળ કપાવી રાખે છે
બીજું આજે અમારો મંડળ પ્રગતિ કરતું કરતું મર્યાદિત ન હતા અમે હવે નવ નિર્મિત સોનગઢ દર્શન બનાવવા જઈ રહ્યા છીએ આપ સભે જ્યારે ફરીવાર આવશો ત્યારે સ્વાધ્યાય મંદિરના ગ્રુપ પ્રોગ્રામમાં થઈ ગયા છે અમે અદ્યતન સ્વાધ્યાય મંદિર બનાવવા જઈ રહ્યા છીએ નૂતન સોનગઢ દર્શન બનાવવા જઈ રહ્યા છીએ જેમાં 11 યુનિટ છે કે સિમંગઢ મંદિર સમસર મંદિર માણેકસ્તંભ સ્વાધ્યાય ભવન પરમાગમ મંદિર 11 યુનિટ છે કે જે અમે અહીંયા મોક્ષ મંડળની મિટિંગમાં પાસ કર્યું તો મને જણાતા ખૂબ ફર્સ થાય છે કે એક યુનિટના 11 લાખ રૂપિયા અમે ડોનેશન દેવાનું નક્કી કર્યું અને એના ભાગરૂપે અમે 8 યુનિટનું ડોનેશન ઓલરેડી મળી ગયું છે ₹2500 એક સ્ક્વેર ફીટના અમે ડોનેશન દેવાનું નક્કી કર્યું છે કારણ કે અમારે મંડળમાં આમ જોવા જઈએ તો 120 રૂમ છે 350ની સંખ્યા છે દિવસે દિવસે સંખ્યા થોડી ઓછી પણ થતી જાય છે પણ આ ધર્મના પ્રભાવના નિમિત્ત રૂપ આ એક જરૂરી હોવાથી અમે પણ એના સાહસ કરવાનું વિચાર્યું છે 2500 રૂપિયા સ્ક્વેર ફીટ પ્રમાણે અમે સ્કીમ મૂકી છે એમાં અમને આજ સુધીમાં 90 સ્ક્વેર ફીટનું ડોનેશન મળ્યું છે અમને ઉમેદ છે કે અમે 2500 સ્ક્વેર ફીટ સુધી વિશ્વાસ પહોંચી જઈશું વૈશાલી જેઓ 365 દિવસ પૂજન કરાવે છે અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારા વ્યુઅર્સ 900 વ્યુઅર્સ છે અમારા જેટલા પણ વિઝિટર્સ મળ્યા એ બધાએ ખૂબ પ્રમોદ વ્યક્ત કર્યો કે તમારા મંડળ દ્વારા જે આ પ્રવૃત્તિ થયેલી છે ખૂબ જ સારી છે અને અમે તમારો ખૂબ લાભ લઈએ છીએ અમારું મંડળ એ અમારું નથી આ સભ્યનું મંડળ છે પૂજ્ય ગુરુદેવશ્રીએ મુમુક્ષુને એક વ્યાખ્યા આપી છે કે ભાઈ ભાઈ નોટ ઓનલી ગુજરાત ભારતભરમાં બે મંડળ મુમુક્ષુ કહીએ તો આપણી જગ્યા થઈ જાય છે એ બીજું ઓનલી બીજું ગુજરાત ગુરુદેવના કારણે છે અમારી આ યોજના છે બધાને સંમેલિત કરવાની અમે વર્ષમાં એક દર મહિને 28,000 કલાક અમારી આ યુટ્યુબ ચેનલ જોવામાં આવે છે ખૂબ આનંદની વાત છે અને મારી ઉપર ફોન આવે છે અમારે લગભગ હું નહીં માનતો કે મહિનામાં 25 રિસ્પોન્સ નહીં આવતા હોય કે તમારી આ પ્રવૃત્તિ સારી છે અને અમારા તરીકે દરેક પૂજન કમિટીના જે મેમ્બર્સ બેસે છે એના વ્યક્તિગત બધા તારીફ પણ કરે છે મને ખૂબ હર્ષ થાય છે બીજું અત્યાર સુધીમાં ઇન્ડિયા લેવલના 462 મંદિર અમે બતાવ્યા છે અને એ સંતોષ ઓછી હોય છે છેવાડામાં તો એક જહાજ મેં જેવું મંદિર છે
एक-एक मंदिर के बाद पता है कि सिर्फ कोई एक झुमिया भी नहीं हुआ, दर्शन करने बाद तो बाजू पर और फोटो पर नहीं जुड़ा है ना। बायोडेटा हमारे रत्ती में चेतन में दरबोध बायोडेटा बना पे चेक आ रही थी इसे यदि प्रत्यक्ष ने तो अप्रत्यक्ष होके परोक्ष विधि बना पे है ना वैसे दर्शन कर सकिए इसे अनमारे। हाँ आप ये जरा हाँ तो हमें बहुत समय नहीं लगा आधे दिन का जाम लगा है ना कितनी बजे है अब यात्रा संख्या हिम्मतनगर राज्य आगे दर्शन आपने हिम्मतनगर गुजरात में मोटू सेंटर है जो हमारा बाबू काकाए जो अपने अनाउंसमेंट करी लगभग नेव लाख रुपया भेगा कर नेव लाख रुपया कलेक्शन ओरडी कर सुंदर सुवर्ण धाम सुवर्णपुरी की रचना थानी है ये प्रोजेक्ट ऑलरेडी अत्यारे कमिटी में पास करता है आई थिंक जो है 9 के 10 करोड़ भी पड़ी गया है। बाबू काका प्रमुख श्री सतीश भाई जोशी ये अपना पंडित रजनी भाई जोशी ना रियल ब्रदर से रजनी भाई जोशी को आपने जानो के प्रतिष्ठा में अत्यारे इंदौर में से लगा रही है प्रॉपर सतत कॉन्टेक्ट में आता जय राम प्राइवेट टूर के जाए कभी सारे बात भी चाहिए हमें इनका भाई कंटिन्यू हमारे साथ है कॉन्टेक्ट में खास हम आग्रह तो कि आगे सारी वाड़ी से जो हमारी फैसिलिटी है बाड़कों ने बता नहीं है दावों में बाड़कों ने बावे तो वो सारू मेहनत दिया करते हैं आपने बताए आज ये मायनो बताए सारू जमान बहुत सरस सुंदर है तो यह दर्शन भी सरस के रहा है भगवान ना मोटो कॉम्प्लेक्स तो हमारी भी इच्छा थी पेशवान मल्ला हमें यह बता रही सकते खास बाबू काका सतीश भाई जोशी निमिष भाई जोशी जी यहाँ सह मंत्री जी एंड खास परी परी हम सोनगढ़ शादी हम भी आभार व्यक्त करूच अरे आ प्रसंग जी हमने अनाउंस करू छे 2500 रुपया स्क्वेर फीट पर एमा आपणे आपणा जे स्वदेमंदिर ट्रस्ट अंतर्गत कानपुर परिवार ना जे यात्रा आवी छे एमा आपणे 10 स्क्वेर फीट अमारा तरफथी जे 5 वाग्या सुधी प्रोग्राम आपणो बंधो टाइम छे थोड़ी मेहनत करी छे छोकरा नो टाइम मळशे के नहीं मळे પણ આપણે સવારથી જે ટાઈમ કંટ્રોલ કર્યો એને લીધે આપણે બરાબર ટાઈમ સર પહોંચી શકીએ એવી રીતે આવતીકાલનો બી પ્રોગ્રામ ટાઈમ સર આપણે રાખશું તેને જરા જાહેરાત કરશે ત્યારબાદ 15 મિનિટ ભક્તિ અહીંયા થશે અને પછી 7 વાગે આપણે અહીંયાથી બધા પ્રસ્થાન થશે। જય જીનેન્દ્ર આવતીકાલ સવારનો કાર્યક્રમ આ પ્રમાણે હશે સવારે આપણે સંત ક્ષેત્રની તારંગા સવારે તળેટીમાં બહુ નાયક સંભાવના પ્રધાન છે તો કોણા સાથી સવા સાથ સવારે 7:45 થી 7:15 શ્રી સંભવના કરવાનો આપણે અભિષેક કરશું 7:30 થી 7:30 તારાગાજીમાં બે પહાડની યાત્રા છે અને નાના નાના પહાડ છે લગભગ 1 કલાકમાં પતી જાય એવું છે તો 7:30 થી 7:30 આપણે પહેલા પહાડની યાત્રા કરશું એનું લોકેશન કાલે સવારે કહેવામાં આવશે ત્યાં ઉપર પહાડ ઉપર મળીને કરવાનું છે એની સ્કૂટી અને કંપની લઈ અને 8:30 બધા નીચે આવવાનું રહેશે 8:30 થી 9:30 સુધી ચા નાસ્તો એ કાર્યક્રમ રહેશે 9:30 થી 10:15 સુધી આપણે પૂજા રહેશે ત્યાં ઓપન ગ્રાઉન્ડ જેવું છે ત્યાં બાહુબલી મંદિરના બહુ મોટા કરદાસન પ્રતિમા છે તો એનું પૂજન રહેશે અને 10:30 થી 11:30 આપણી બીજા પહાડની યાત્રા કરવામાં આવશે તો આ રીતે કાલનો પ્રોગ્રામ રહેશે 11:30 થી 12:30 11:30 થી 12:30 આપણે ભોજનનું ત્યાં જે કાર્યક્રમ રહેશે અને 12:30 વાગે સાત આપણે તારંગાથી નીકળી જવાનું છે એટલે 12:30 વાગે નીકળશું તો પછી આપણે કોબા પહોંચી શકશું જોડિયા માટે અને પછી વસ્ત્રા આપણે તેમને પહોંચાડ કરવાનું છે તો કાલે સવારનો પ્રોગ્રામ 7:45 વાગે તળેટીમાં જ ગુણનાયકને સંપૂર્ણ કરવાનું છે એના અભિષેકથી 7:45 વાગે બધા પૂછવાનું રહેશે અને કહાં પુષ્પ પરિવાર તરફથી એકા ભેટ આપવામાં આવે છે Thank you.
Jineshwar lage prabhu
Thank you.
Thank you.